गुड मॉर्निंग बाड़ मित्रों, जनाब, बाबू भाई, सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, तारीख 26/1/2021, धोरण 4, विषय आसपास। आजनो विषय छे पाठ 14-15, जेनु पुनरावर्तन करीशू। पुनरावर्तन में आपणे मोटा सवाल जवाब लईशू। पाठ 14 राजूનું ખેતર, એને આપણે મોટા સવાલ જવાબ જોઈશું। પહેલો સવાલ છે, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે, ચર્ચા કરો। જવાબ જોઈએ, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરબડી, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે। ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે। બીજો સવાલ, રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે, શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? કયા કામમાં મદદ કરો છો? જવાબ, હા, હું પણ રાજુની જેમ મારા ઘરમાં વડીલોને તેમના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં મદદ કરું છું। ત્રીજો સવાલ, રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? જવાબ, રાજુએ તેના પિતાને નીચેના કામમાં મદદ કરી। એક, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં, ખેતરમાં નીંદણને દૂર કરવામાં, ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં। ચોથું, ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે, તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે। આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે। પાઠ 15 બજારથી ઘર સુધી, તેના આપણે મોટા સવાલ જવાબ જોઈએ। જો એમાં પહેલો સવાલ છે, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, તે કેટલા વાગે ઉઠે છે, તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? આ સવાલ છે તમારા તમારા જાતે લખવાનું છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, તે કેટલા વાગે ઉઠે છે અને તેઓ શા માટે ઉઠે છે। એ બધા સવાલ તમારે તમારા મમ્મીને કે પપ્પાને પૂછીને લખવાનો રહેશે। હવે બીજો સવાલ છે, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? જવાબ, શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે। ફુલેવર કે કોબી જેવી શાકભાજીમાં કીડા પડે છે। અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે, દુર્ગંધમાંથી પ્રવાહી પણ નીકળે છે। આ બાબતથી આપણને ખબર પડે કે શાકભાજી સડી ગયા છે। ત્રીજું, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? જવાબ, હું મારા ઘરે મારા માતા પિતાને નીચે મુજબના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘર સુશોભનમાં, વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવામાં, તથા પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવામાં વગેરે કામોમાં મદદ કરું છું। ચોથો સવાલ, સવારે વહેલા ઉઠી વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરે છે? જવાબ, વૈશાલી અને તેનું કુટુંબ સવારે વહેલા ઉઠી આગળના દિવસના શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે છે। બીજી બાજુ વૈશાલીના પિતા અને ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે। પાંચમો સવાલ, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? જવાબ, ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, વળી તેના પર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે। આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય અને આપણે બીમાર પડીએ। આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ। છઠ્ઠું, ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ? જવાબ, લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, ખનિજ ક્ષાર અને પોષક તત્વો મળી રહે છે। આનાથી આપણને રોગો સામે લડવાની તાકાત મળે છે,
તેથી ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. પાઠ 16 કામનો મહિનો, એના મોટા સવાલ જવાબ જોઈએ. તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? જવાબ, મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીશ. દાખલા તરીકે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયું જેવા ફળ ખાઈ શકું. બીજો સવાલ, ઘરડા માણસોને દાંત હોતા નથી, તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? જવાબ, મારા દાદા દાદીને દાંત નથી રહ્યા, તેમના પાસેથી જાણવા મળ્યું કે તેઓ સિંગ, ચણા, બાજરીનો રોટલો, ભાખરી, ફરસી પૂરી, કાચા ફળ ફળાદી, સૂકો મેવો, સલાડ, પાપડ વગેરે કઠણ પ્રકારની ચીજ વસ્તુઓ ખાઈ શકતા નથી. ત્રીજો સવાલ, કોયલ પક્ષી વિશે 2-3 વાક્યો લખો. જવાબ, કોયલ ખૂબ જ મધુર ગાય છે. કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડો પોતાના ઈંડા સાથે તેના ઈંડા સેવે છે. કોયલનો રંગ કાળો હોય છે. આપણે અત્યારે પાઠ 14, 15 અને 16ના સવાલ જવાબ જોયા. આગળના વિડીયોમાં બાકીના સવાલ જવાબ હું તમને કરાવીશ. આ સવાલ જવાબ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે અને પરીક્ષા માટે તેને તૈયારી કરવા માટે યાદ કરવાના રહેશે. થેન્ક યુ.